हेलो एवरीवन, आ वीडियो नी अंदर आपणे पॉइंटर टू पॉइंटर विषे स्टडी करीशुं। आपणने सौने ख्याल छे के पॉइंटर ए बीजुं कंई नहीं परंतु कोई एक नॉर्मल वेरिएबल नो एड्रेस कंटेन करतो वेरिएबल छे। परंतु जो कोई वेरिएबल पॉइंटर वेरिएबल नो ज एड्रेस कंटेन करतो होय तो तेवा वेरिएबल ने आपणे पॉइंटर टू पॉइंटर तरीके ओळखीए छीए। અને જે અહીંયા આગળ આપણે ડેફિનેશનમાં લખેલું છે, હવે એક નોર્મલ વેરિયેબલ છે, એક પોઇન્ટર વેરિયેબલ છે અને એક પોઇન્ટર ટુ પોઇન્ટર વેરિયેબલ છે। આ પોઇન્ટર વેરિયેબલ તમારા નોર્મલ વેરિયેબલને પોઇન્ટ કરે છે, આ પોઇન્ટર ટુ પોઇન્ટર વેરિયેબલ તમારા પોઇન્ટર વેરિયેબલને પોઇન્ટ કરે છે। તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ તમારા વેરિયેબલ્સ ભેગા થઈને એક ચેઇન બનાવે છે અને એટલા માટે જ આ પોઇન્ટર ટુ પોઇન્ટરને આપણે ચેઇન ઓફ પોઇન્ટર તરીકે પણ ઓળખીએ છીએ। હવે નોર્મલ વેરિયેબલ ને આપણે એમનામ લખીએ છીએ, ત્યારે પોઇન્ટર વેરિયેબલ હોય એની આગળ આપણે સ્ટાર ઇન્ડિકેશન મૂકીએ છીએ, જેથી કરીને આપણા કમ્પાઇલરને આપણે જણાવીએ છીએ કે આ પોઇન્ટર વેરિયેબલ છે અને આ કોઈક વેરિયેબલનું એડ્રેસ કન્ટેન કરે છે। હવે નેચરલી તમારા કમ્પાઇલરને તમારે જણાવવું પડશે કે આ તમારો જે વેરિયેબલ છે એ પોઇન્ટર ટુ પોઇન્ટર વેરિયેબલ છે, ધેટ મીન્સ એ કોઈ પોઇન્ટરનું એડ્રેસ કન્ટેન કરતો હોય છે। હવે તમે માત્ર સ્ટાર ક્યુ લખો તો તમારું કમ્પાઇલર એવું સમજશે કે આ એક પોઇન્ટર વેરિયેબલ છે જે નોર્મલ વેરિયેબલનું એડ્રેસ કન્ટેન કરે છે, પરંતુ એવું નથી, આ પોઇન્ટર ટુ પોઇન્ટર વેરિયેબલ છે અને એ પોઇન્ટર વેરિયેબલનું એડ્રેસ કન્ટેન કરતો હોવાથી તમારે એની આગળ એક બીજો સ્ટાર મૂકવો પડે છે, જેથી કરીને તમારા કમ્પાઇલરને ખબર પડે છે કે આ ક્યુ નામનો વેરિયેબલ છે એ કોઈક પોઇન્ટર વેરિયેબલનું એડ્રેસ કન્ટેન કરતો હશે તમારા પ્રોગ્રામની અંદર। આ જ વસ્તુને આપણે અહીંયા આગળ લખેલા કોડથી સમજીએ તો અહીંયા આગળ આપણે એવું લખ્યું છે, ઇન્ટીજર એ સ્ટાર પી એન્ડ સ્ટાર સ્ટાર ક્યુ। હવે તમે અહીંયા જોઈ શકો છો કે તમે ત્રણે ત્રણ વેરિયેબલ લખેલા છે, એ પી એન ક્યુ। હવે આની સાથે તમે એવું પણ લખ્યું છે કે પી ઇઝ ઇક્વલ્સ ટુ એડ્રેસ ઓફ એ, તો પી ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આગળ આપણે લખ્યું છે એડ્રેસ ઓફ એ। આપણે એવું એઝ્યુમ કરી લઈએ છીએ કે એ ની અંદર આપણે થ્રી વેલ્યુ છે, તો અહીંયા આગળ આપણે એની અંદર થ્રી વેલ્યુ મૂકેલી છે, બધાના એડ્રેસ આપણે અહીંયા આગળ એઝ્યુમ કરી દીધેલા છે। અને હવે જોઈ શકો છો કે p ઇઝ ઇક્વલ્સ ટુ એડ્રેસ ઓફ a, એટલે કે p ની અંદર a નું એડ્રેસ જાય છે, ધેટ મીન્સ આ a અહીંયા જાય છે। એવી જ રીતે q ઇઝ ઇક્વલ્સ ટુ એડ્રેસ ઓફ p, એટલે આ 234 તમારા અહીંયા જાય છે, ધેટ મીન્સ p તમારો a ને પોઈન્ટ કરે છે અને q તમારો p ને પોઈન્ટ કરે છે। તો આ જ કોન્સેપ્ટ તમારો પોઈન્ટર ટુ પોઈન્ટર અથવા ચેઇન ઓફ પોઈન્ટર તરીકે ઓળખવામાં આવે છે। તો આને એક એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ, હમણાં આગળ જોયું એ જ એક્ઝામ્પલ ની છે, અહીંયા આગળ આપણે મૂકેલું છે કે એ પી અને ક્યુ ત્રણ વેરિયેબલ આપણે લીધેલા છે, એની અંદર થ્રી વેલ્યુ લીધેલી છે, પી છે એનું એડ્રેસ કન્ટેન કરે છે અને ક્યુ છે પી નું એડ્રેસ કન્ટેન કરે છે, અને ત્રણે ત્રણના એડ્રેસ આપણે અત્યારે હાલ પૂરતા એઝ્યુમ કરેલા છે। હવે જ્યારે તમે એ ની વેલ્યુ પ્રિન્ટ કરાવો છો તો એ થ્રી પ્રિન્ટ કરે છે, એડ્રેસ એ બીજું કઈ નહીં પરંતુ 100 છે, પી ની વેલ્યુ એ 100 છે। આનો મતલબ એવો થયો કે એડ્રેસ ઓફ એ અને પી ની વેલ્યુ ઓલવેઝ સરખી હોય છે। ત્યારબાદ એડ્રેસ પી જે તમારું 234 છે, સ્ટાર પી, હવે અહીંયા તમારું ઇનડાયરેક્શન ઓપરેટર આવ્યું છે, નવ સ્ટાર એમનું એમ રહે છે, પી ની વેલ્યુ તમારી 100 છે, એ 100 નંબરના એડ્રેસ ઉપર પડેલી જે પણ વેલ્યુ છે એની વેલ્યુ તમને આપે છે, તો 100 નંબરના એડ્રેસ ઉપર થ્રી વેલ્યુ પડેલી હોવાથી તમને થ્રી રિટર્ન કરે છે। તો આનો મતલબ એ થયો કે એ ની વેલ્યુ અને સ્ટાર પી ની વેલ્યુ ઓલવેઝ સરખી હોય છે। ત્યારબાદ તમે q ની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવો છો તો q ની વેલ્યુ 234 છે, અને તમે ઉપર જોઈ શકો છો કે એડ્રેસ ઓફ p ની વેલ્યુ 234 હોવાથી એડ્રેસ ઓફ p
is equals to q આપણ સરખું હોય છે આ ઉપરાંત એડ્રેસ ઓફ q તમે પ્રિન્ટ કરાવો છો જે 380 છે ત્યારબાદ સ્ટાર q હવે તમારો અહીંયા ઇનડાયરેક્શન ઓપરેટર આવે છે તો સ્ટાર 380 that means 380 number na location upar sorry star q q ni value 234 so star 234 so star 234 that means 234 number na location upar padeli value e biju kai nahi parantu 100 che to aa tamne 100 output aape che so eno meaning a thayo ke address of a p ane star q ni value સરખી છે એવી રીતે સ્ટાર સ્ટાર ક્યુ તો સ્ટાર આપણને ખબર છે કે ફર્સ્ટ સ્ટાર એમને એમ રાખે છે અને સ્ટાર ક્યુ ની વેલ્યુ આપણને ખબર છે કે 100 આવે છે તો સ્ટાર 100 ધેટ મીન્સ સ્ટાર 100 એ બીજું કંઈ નહીં પરંતુ તમારી વેલ્યુ 3 છે તો એનો મતલબ એ થયો કે એ સ્ટાર પી અને સ્ટાર સ્ટાર ક્યુ ની વેલ્યુ તમારી સરખી આવે છે આવી જ રીતે તમારે પોઈન્ટર ટુ પોઈન્ટર નું કોઈ એડ્રેસ કન્ટેન કરતો વેરિયેબલ બનાવવો હોય તો તમે એ પણ બનાવી શકો છો જેમ કે સ્ટાર 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 આર તો આની સાથે જ આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ